નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય SP ચેપ્ટર નંબર 2 કયા વિભાગમાં? પહેલા વિભાગમાં CC એટલે કે પત્ર વ્યવહારમાં. અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ, એટલે કે પત્ર વ્યવહાર આપણે જોયું હતું કઈ કઈ રીતે થાય, એના માધ્યમ જોયા હતા. દ્રશ્ય માહિતી છે, તમારે કોને કેવી રીતે તમે મોકલી શકો એવું તમે પહેલાં ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો. તો હવે અહીંયા માહિતી સંચાર છે, એની જુદી જુદી પદ્ધતિઓ અને તેના જુદા જુદા એની આખી પ્રક્રિયા વિશે તમે માહિતી મેળવી. આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ એટલે કે જુદી જુદી પદ્ધતિઓ. તો કે આજના ઇન્ટરનેટ યુગમાં અસરકારક સંદેશાવ્યવહારનું કૌશલ્ય વ્યવસાયિક અને વ્યક્તિગત સફળતામાં મહત્ત્વનું પરિબળ છે. કેમ? તો કે આજના સ્થળમાં, આજના યુગમાં સ્થળ અને સમયની સીમાઓ જે હતી, મર્યાદાઓ જે હતી, એ સંદેશાવ્યવહારની જે આધુનિક પદ્ધતિઓ છે અને જે સાધનો છે, ઉપકરણો એટલે સાધનો, એને લગભગ ખતમ કરી નાખી છે. એટલે કે આ ઉપકરણો જે છે, એટલે કે ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, ઈમેઈલ છે, કે જેના દ્વારા આપણે કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે તાત્કાલિક જ શું કરી શકીએ છીએ, સંદેશાની આપ લે કરી શકીએ છીએ. કેમ? તો કે પહેલાંના સમયમાં કેવું હતું કે તમારે સંદેશાની કે પત્ર વ્યવહારની આપ લે કરવી હોય તો તમારે સમય લાગતો, દિવસો, મહિનાઓ, અને ક્યારેક ક્યારેક તો સ્થળ એટલું દૂર હોય તો વર્ષ બી લાગી જાય છે, જતા હતા. તો એની જગ્યાએ વર્તમાનમાં છે એવું છે નહીં, અત્યારે તો તમે સેકન્ડના બીજા ભાગમાં પણ તમે એમ કહી શકીએ આપણે કે સંદેશાની સરળતાથી આપ લે કરી શકીએ છીએ. સમાજનો દરેક વર્ગ એકબીજા સાથે સતત સંપર્કમાં રહેવા સંદેશાવ્યવહારની જુદી જુદી પદ્ધતિઓ શોધતો ગયો અને અપનાવતો ગયો. આપણામાં પહેલેથી એક કહેવત છે કે જરૂરિયાત શોધોની જનની છે. તો એની જેમ, કારણ કે પહેલાં કેટલો બધો સમય લાગતો, વિલંબ લાગતો, ઘણી વખત તો એવો થાય કે જે પ્રસંગ માટે પત્ર મોકલો હોય એ પ્રસંગ બી પૂરો થઈ જાય છતાં સામેવાળી વ્યક્તિને પત્ર ના મળે, અને જ્યારે મળે અને ત્યારે એ આવે ત્યાં તો પ્રસંગ તો પૂરો થઈ ગયો હોય. તો એવી રીતે, એટલે કે છે ને, સમાજના દરેક વર્ગને એકબીજાના સંપર્કમાં રહેવું હોય તો એના માટે સંદેશા વ્યવહાર આવશ્યક હતો, અને એટલા માટે લોકોએ જુદી જુદી પદ્ધતિ શું કરતો ગયો, એ શોધતો ગયો. પ્રવર્તમાન સમયની સંદેશાવ્યવહારની આધુનિક પદ્ધતિઓ ખૂબ ઝડપી, અસરકારક, સરળ અને સસ્તી છે, અને તેથી જ લોકભોગ્ય બની છે. કેમ કે અત્યારમાં જે અત્યારે આપણે જે સંદેશાવ્યવહારની પદ્ધતિઓ છે, જોકે TV, રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, કોમ્પ્યુટર, જે પણ કંઈ ઈમેલ તમે કરો છો, એટલે જે પણ કંઈ સંદેશાવ્યવહારની જુદી જુદી પદ્ધતિઓ છે, એ ઝડપી છે, અસરકારક છે, પછી સરળ પણ છે અને સસ્તી છે. અને તમે કોઈ પણ જગ્યાએ, આજે તમારે વિદેશમાં બી અત્યારે કોલ કરવો હોય તો તમે ઓન ધી સ્પોટ તમે શું કરી શકો છો, કોલ કરી અને સંદેશો મોકલી શકો છો. ઈમેલ મોકલવો હોય તો બી ઓન ધી સ્પોટ તમે ઈમેલ ટાઈપ કરી અને તમે મોકલી શકો છો. તો આવી રીતે, એટલા માટે આટલી સસ્તી અને સરળ અને ઝડપી હોવાને કારણે લોકભોગ્ય બની છે, મતલબ લોકો એનો ઉપયોગ કરતા થયા છે. આપણા દેશના લોકોની કેળવણી, સ્વભાવ અને સંજોગોને લક્ષ્યમાં રાખી સંદેશાવ્યવહારની પદ્ધતિનું મૂલ્યાંકન કરીએ તો ધંધાકીય અને ઓફિશિયલ બાબતમાં આજે પણ પત્ર વ્યવહાર ઉપર માનવીનો વધુ આધાર રાખે છે. કારણ કે આપણા દેશમાં, એટલે મતલબ કે આજે પણ, મતલબ આપણે જો કોઈ પ્રસંગ હોય તો આપણે રૂબરૂ કોલમાં કહી શકીએ, એ પણ કેવો, સામાજિક પ્રસંગ હોય તો. પરંતુ ધંધાકીય એકમમાં ઓફિશિયલ પત્ર મોટા ભાગે આજે પણ લખીને જ મોકલવામાં આવે છે. હા, સ્વરૂપ ખાલી બદલાણું. કેવું થયું તો કે મોટાભાગના ધંધાકીય એકમમાં જે પહેલાં કાગળ પર લખતા હતા, પેન દ્વારા, એ આજે શેના દ્વારા લખવામાં આવે છે, ઈમેલથી લખવામાં આવે છે, પરંતુ લખીને મોકલવામાં આવે છે આજે. એટલે સ્વરૂપ બદલાણું છે, બાકી પદ્ધતિ તો આજે એની જ છે. અને આમ છતાં પણ ઘણા ધંધાકીય એકમો એવા છે કે જેમાં ખૂબ જરૂરી દસ્તાવેજો છે, એને તો ફરજિયાત લખીને અથવા તો કોમ્પ્યુટરમાં ટાઈપ કરી અને એની હાર્ડ કોપી, મતલબ કે એની પ્રિન્ટ છે, એ કાઢવામાં આવે છે અને એને મોકલવામાં આવે છે. આજે પણ એટલો ટેકનોલોજીના યુગમાં પણ પોસ્ટ ઓફિસનો આજે પણ લોકો ઉપયોગ કરે છે. એટલા માટે, એટલે સ્વરૂપ બદલાયું છે, પરંતુ પત્ર વ્યવહારનું મહત્ત્વ આજે પણ ઘટ્યું નથી. જોઈએ આ પત્ર વ્યવહારનો ઇતિહાસ શું છે. તો કે પત્ર વ્યવહારનો ઇતિહાસ જોઈએ
તો કે પહેલાં કેવું હતું, આપણે ખબર છે કબૂતર જા 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 એની જેવી ફિલ્મ આવતી એમ, એને એ સોંગ ઉપરમાં કેમ એમ કહે છે કે ભાઈ કબૂતરને કોઈ પણ સંદેશો હોય એટલે એ કબૂતરના પગમાં બાંધી દે, અને પછી જે તે કબૂતર એ સમયે છે ને ભણાવેલા તાલીમ આપેલા હોય કે એને જે તે સમયે એ શું કરતા, જ્યાં પહોંચાડવાનો હોય ત્યાં સંદેશો એ પહોંચાડી દે. તો આવી રીતની સિસ્ટમ હતી. તો કે પ્રાચીન પત્રવ્યવહારનો ઇતિહાસ ખૂબ, એટલે કે સોરી આપણે એમ કહીએ કે પત્રવ્યવહારનો ઇતિહાસ છે એ ખૂબ પ્રાચીન છે. વર્ષો પહેલાં કબૂતરનો ઉપયોગ સંદેશાની આપ લે માટે થતો હતો. મતલબ કે કબૂતરના પગ ઉપર છે ને ચિઠ્ઠી કે ચબરખી બાંધી દેવામાં આવે અને શું કરવામાં આવે, સંદેશાની આપ લે કરવામાં આવતી. રાજાઓ અત્યંત ગોપનીય એટલે કે રહસ્ય એટલે ગુપ્ત રાખવાના હોય તેવી માહિતીને એક સ્થળેથી બીજી સ્થળે મોકલવા માટે દૂતનો ઉપયોગ કરતા. દૂત એટલે કે આપણા જેવું જીવતું જાગતું માણસ. કે કેમ, તો કે કબૂતરને એ વચ્ચેથી કોઈ એનો શિકાર કરી લે તો કદાચ માહિતી ગોપનીય એટલે કે એકદમ ગુપ્ત રાખવાની છે, રાજ્યની સુરક્ષાને લઈને કોઈ માહિતી છે, કોઈ એવી યુદ્ધની એટલે કે કોઈ બે રાજ્ય વચ્ચેના સુલેહની માહિતી છે કે આમ, મતલબ કે માહિતી ગુપ્ત રાખવાની છે ટૂંકમાં. તો કે એવી માહિતીને છે ને એ કબૂતરને મોકલવા કરતાં એ શોકોને મોકલતા, દૂતને મોકલતા, અને આ દૂત પાછા વફાદાર હોય. એટલા એ સમયે તો એટલા વફાદાર દૂત હતા કે એ લોકો તો છે ને ગળામાં ને એમાં આપણે લોકેટ પહેરીએ ને એની જેમ એમાં એ ઝેરની લોકેટમાં ઝેર જેવું રાખે, કદાચ કોઈ ક્યાંક પકડાઈ જાય અને એ પકડાઈ જાય અને કદાચ કોઈ રાજા એમ કે શું માહિતી આપવા માટે આવેલો તો એ લોકો એ છેલ્લે ઝેર ખાઈને મરી જાય, બાકી માહિતીની લિંક કરે નહીં. એટલે કે માહિતી એ કોઈને કે નહીં, જે રાજાને એને કહેવાની છે, જે સ્થળે કહેવાની છે એ સ્થળ સિવાય એના મોઢામાંથી માહિતી નીકળે નહીં, અને એટલા માટે દૂતનો ઉપયોગ કરતા. હવે આ દૂત છે, કાં તો એ જો નજીક હોય તો પગપાળા જાય તો એ સમય લાગે, કાં તો એ ઘોડાનો ને એનો એ સમય ઉપયોગ કરતા. એ સમયે હેલિકોપ્ટર કે પ્લેન જેવી કોઈ સુવિધા હતી નહીં, એટલે કે એ સમયે એનો ઉપયોગ કરતા. હવે માહિતી લખતા કઈ રીતે, તો કે માહિતી છે ઝાડના પાંદડા ઉપર, કાપડ ઉપર, ત્યારબાદ કાગળના ટુકડા ઉપર લખીને મોકલવામાં આવતી. જુદી જુદી રીતે માહિતીને શું કરવામાં આવતી, મોકલવામાં આવતી. અને ખાસ કરીને આપણે અત્યારે પણ જોવો, તમે પૌરાણિક સિરિયલો તમે જોવો તો એમાં પણ છે રેડ કલરના વેલ્વેટ ઉપર છે માહિતીને શું કરેલી હોય છે, લખેલી તમને જોવા મળે છે. એવી રીતે માહિતી છે એ મોકલવામાં આવતી. ભારતમાં બ્રિટિશ રાજ વખતે સંદેશાવ્યવહાર અને પત્રવ્યવહારને ખૂબ જ આયોજનબદ્ધ અને સુસંગઠિત સ્વરૂપ આપવામાં આવેલું. એ સમયે છે ને બ્રિટિશ એટલે કે અંગ્રેજો આવ્યા ભારતમાં ત્યારે એણે પત્રવ્યવહારમાં આ જ સિસ્ટમ ત્યાં સુધી ચાલતી, કાં તો દૂત મોકલો, કાં તો એ સમયે તો પાછું છે ને થોડુંક વિકસેલું એટલે કે ટપાલ મોકલવામાં આવતી, પોસ્ટ ઓફિસની શરૂઆત થયેલી. તો કે લોકો છે ટપાલ છે પોસ્ટ ઓફિસમાં નાખતા, ટપાલી છે એ આપણને મોકલાવતો. પણ એમાં ઘણી વખત કેવું થતું કે તમારે માની લો ઘરે પ્રસંગ છે લગ્નનો, તો અથવા તો હાલો લગ્નનો પ્રસંગ છે તો એમાં મહિના પછીના લગ્ન હોય એટલે તમે મોકલેલો હોય, તો ઘણી વખત છે ને ટપાલીને કાં તો પત્ર પહોંચવામાં, કારણ કે એ સમયે છે ને એવી સિસ્ટમ નહોતી એટલે છે ને શું થાય, ગામના પત્ર એક જગ્યાએ ભેગા થાય પછી ગામનો ટપાલી છે એ બધા પત્ર લઈને જે તે ગામના હોય ને એનું વિતરણ કરીને રોજ અલગ અલગ ગામમાં એ દેવા જાય. ક્યારેક અમુક ગામ દૂર હોય તો એને બે દિવસ બી લાગી જાય. તો ઘણીવાર એવું થાય કે ઘરેના લગ્નના પ્રસંગ પતી જાય ને પછી છે કે એને પત્ર મળે કે ઘરે આ પ્રસંગ હતો. તો એવી સિસ્ટમ થતી. તો અંગ્રેજ સરકાર દરમિયાન, અંગ્રેજ સરકાર અહીંયા આવી ત્યારે છે ખૂબ જ પત્રવ્યવહારની જે પદ્ધતિઓ છે એનો વિકાસ થયો. એ લોકોએ તાર અને ટપાલની શરૂઆત કરી. આપણને ખબર છે કેમ, તાર એટલે ઓલું ફેક્સ મશીન જેવું તમે જોયું છે, એટલે કે ફેક્સ જેવું કે એમાં છે ને આમ ટીક 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 એવું કરીને એમાં ફેક્સ થોડાક અક્ષર ટાઈપ થાય અને સામેવાળી વ્યક્તિને મળી જાય. એવી રીતે આજે પણ તમે બહુમાળી જાઓ તો ત્યાં વકીલો છે ઓલું ફેક્સ મશીનથી શું કરતા હોય છે, એ ટાઈપિંગ કરતા હોય છે એના જેવું જ આવે. પરંતુ છે ને ફરક એટલો કે એમાં અત્યારે છે ને એવી સિસ્ટમ છે કે તમારે જેટલા પેજ લખવા હોય ને એટલા લખાય. એ વખતે તારમાં કેવું હતું કે તમારે જેટલી લાઇન મોકલવાની હોય ને એક નાની એવી લાઇન તમે મોકલી શકો. અને આ ઉપરાંત તે એ લોકોએ ટપાલ વિભાગમાં એટલે કે પોસ્ટ ઓફ વિભાગમાં તે ઘણા સુધારાઓ કર્યા ભારત સરકારે. સંદેશાવ્યવહારમાં તાર અને ટેલિફોન જેવા માધ્યમના આધુનિક ઉપકરણો પ્રજાને ભેટ આપી પત્રવ્યવહારને પણ શું કર્યું છે, મહત્વનું બનાવ્યું છે. મતલબ કે એને કઈ કઈ, તો કે પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, પરબીડિયું વગેરે જેવા શું કર્યા એણે, પત્રવ્યવહારના માધ્યમો વિકસાવ્યા અને લોક
પ્રિય થયા, મતલબ કે તમે દેશ દેશમાં પણ તમે પત્ર વ્યવહાર કરી શકો. પોસ્ટ કાર્ડ એટલે પોસ્ટ કાર્ડ આવે એમાં તમે માહિતી વિગતને એવું લખીને અને પછી પાછળ કાર્ડમાં બધી વિગત માહિતી લખીને અને તમે મોકલી શકો. આ પણ ઘણા સારા એવા સફળ થયા. પત્ર વ્યવહારને વધુ ઝડપી બનાવવા માટે આપણા પોસ્ટ વિભાગ દ્વારા સ્પીડ પોસ્ટની પણ શું કરવામાં આવી, શરૂઆત કરવામાં આવી કે જે પત્ર પહેલાં મોડો પહોંચતો હતો એ થોડોક વધારે વહેલા પહોંચે, મતલબ એનું થોડુંક ભાડું વધારે હોય, એની ફીસ થોડીક વધારે હોય પણ ઝડપી પહોંચે એમ. ધંધાકીય, શૈક્ષણિક અને સામાજિક પત્ર વ્યવહારને કારણે પત્રોની સંખ્યા વધતી ગઈ, જેને લીધે આંગળીયા અને કુરિયરના રૂપમાં પત્રની આપ લે ખાનગી પદ્ધતિની પણ શું થઈ, શરૂઆત થઈ. કારણ કે પત્ર વ્યવહાર છે એ ધીમે ધીમે છે લોકો વધતો ગયો. આપણને ખબર છે કે લોકો સામાજિક રીતે અંગત કારણોસર, પછી આપણને એટલે કે ઓફિશિયલી પત્રો તો લોકો લખતા જ, એટલે કે વાણિજ્ય ક્ષેત્રમાં ધંધાકીય બાબતને લઈને તો લોકો પત્ર લખતા જ, પરંતુ સાથે સાથે સામાજિક બાબતને લઈ અને પર્સનલ એટલે કે વ્યક્તિગત બાબતને લઈને પણ શું થયો, પત્ર વ્યવહારની શરૂઆત થઈ. અને પછી સરકાર તો આની સુવિધા આપતી હતી, પરંતુ ખાનગી કંપનીઓએ પણ શું કર્યું, પત્ર વ્યવહારની શરૂઆત કરી કે જેમાં તમે પત્ર મોકલી શકો, થોડું ઘણું પાર્સલ મોકલવાનું હોય, કુરિયર મોકલવાનું હોય તો એ પણ તમે શું કરી શકો, મોકલી શકો. ઇન્ટરનેટના આગમન બાદ ઈમેલ જેવી પત્ર વ્યવહારની આધુનિક સેવાનો શું થયો છે, આરંભ થયો છે. આપણને ખબર છે કે ઇન્ટરનેટ આવ્યું એટલે પત્ર વ્યવહાર છે એ સાવ સરળ ફોર્મમાં આવી ગયું. તમે ઈમેલ ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં ટાઈપ કરી નાખો, ટાઈપ કર્યા પછી તમે શું કરો, સામેવાળી વ્યક્તિને સરળતાથી મોકલી શકો. એમાં તો ખાલી ઈમેલ આઈડી જોઈએ, કોઈ લાંબી લપચપ નહીં. મતલબ કે અહીંયા આપણે તો પહેલાં તો શું હતું, પત્રમાં નામ લખવાનું, સરનામું લખવાનું, તારીખ લખવાની, કેટલી રામાયણ, પાછું તમારું તો લખ્યું, પછી પાછું બહારની સાઈડ તમે જ્યાં મોકલવાના છો એનું બધાની વિગત લખવાની. જો એમાં કાંઈક મિસ્ટેક થઈ તો પત્ર મોકલવાનો હોય કોને, જાય કોને, આવું થતું. કારણ કે પરફેક્શન સાથે નામ સરનામું લખવું પડે, કારણ કે ટપાલીને તાપડા સગાવાલાની ખબર ના હોય. એટલા માટે પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ જોઈએ તો કે પત્ર વ્યવહારને માહિતી સંચારનું ઊંચું સ્થાન આપ્યું છે. તેનું મહત્ત્વ સંદેશા વ્યવહારના આધુનિક યુગમાં જળવાઈ રહ્યું છે. પત્ર વ્યવહારની અને આપણે અહીંયા જે પત્ર વ્યવહાર શીખવાના છે ને એ આપણે ઓફિશિયલ પત્ર વ્યવહાર શીખવાના છે. આપણે કોઈ સામાજિક એટલે અત્યાર સુધી તો તમે પત્ર ભણતા જ આવ્યા છો ને, કે ભાઈ કોઈ વ્યક્તિ માની લો કે કેવા કેવા પત્ર તમે ભીણા છો, તો કે સામાજિક પત્રમાં કે તમે પ્રવાસમાં છો, સોરી તમે હોસ્ટેલમાં છો અને તમારે પ્રવાસમાં જવું છે તો પપ્પાની પરમિશન માંગતો પત્ર, અથવા તો કોઈ કોઈને તમારા ઘરે લગ્નનો પ્રસંગ છે તો તમે તમારા સગા સંબંધીઓને આવવા માટેની ઇન્વિટેશન માટે જે પત્ર મોકલો છો એ, તો આ બધા પત્રો, આ પત્રો છે. આ ઉપરાંત ઘરે એટલે તમે હોસ્ટેલમાં રહ્યો છો, ઘરે વાર તહેવારે અમુક બધાની ખબર અંતર પૂછવા માટે તમે જે પત્ર લખો છો એ, તો આ બધા પત્ર કેવા છે, તો કે ઓફિશિયલ પત્ર છે, સોરી સામાજિક પત્ર છે, અનઓફિશિયલ પત્ર કહેવાય. મતલબ કે એમાં આપણે એવું પૂછી શકીએ કે ભાઈ તમે કેમ છો, હું અહીંયા મજામાં છું, આશા કરું છું કે તમે પણ મજામાં હશો, આવી બધી આપણે અંગત લાગણીઓને વર્ણવી શકીએ. પણ જ્યારે પત્ર છે ને ઓફિશિયલ હોય તો એમાં લાગણીઓ આવતી નથી. એમાં તમે એમ ના પૂછી શકો કે ભાઈ તમે કેમ છો, એમ તમે ધંધા માટે ધંધાકીય એકમ માટે ક્યારે ઓફિશિયલ પત્ર કેવા કેવા આવે, તો કે તમારે તમે છે ઉત્પાદક છો તો તમારા માલના વેચાણ માટે તમે જુદી જુદી ઉત્પાદકમાં એટલે શું કહેવાય જથ્થાબંધ વેપારીને તમે માલની જાણ અંગેનો શું કરો છો, પત્ર લખો છો. ઘણીવાર તમે જથ્થાબંધ વેપારી છો તો માલનો ઓર્ડર આપવાનો પત્ર લખો છો, પછી ઓર્ડર આપવાનો પત્ર આવ્યો તો ઉત્પાદકની ફરજમાં આવે કે ભાઈ એ પત્ર પ્રત્યુત્તર એટલે કે જે પત્ર મોકલો છે એના જવાબનો પ્રત્યુત્તરનો પત્ર લખવો, તો આ બધું છે ને એની ફરજમાં આવે એટલે એવી રીતના જે પત્ર છે, તો આ બધા પત્રને ઓફિશિયલ પત્ર કહેવાય. ખરીદીને લઈને, ઓર્ડર આપવાને લઈને, આ બધા જે અથવા તો નમૂના તરીકે માલ મંગાવવાને બાબતને લઈને, આ બધી બાબતને જે લઈને પત્ર લખવામાં આવે છે એ ઓફિશિયલ પત્ર કહેવાય. જો કે એની લાક્ષણિક એટલે આ તો આપણે અત્યારે તો ઓફિશિયલ પત્ર કે અનઓફિશિયલ પત્ર નહીં, આની આ જ ચેપ્ટરમાં તમારે ભણવાનું છે કે ભાઈ પત્ર વ્યવહારના સ્વરૂપ એટલે કે એના પ્રકારો કયા કયા છે, ઔપચારિક અને અનૌપચારિક એમાં પાછું કઈ કઈ બાબતો આવે જોવાનું છે. પણ અત્યારે આપણે ઓલ ઓવર પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ જોઈએ તો કે પત્ર વ્યવહાર ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. એટલે કે સરળ એટલે કે સાવ સરળ સંદેશા વ્યવહાર એ સરળ અને કિફાયતી એટલે કે અસરકારક પદ્ધતિ છે. પત્ર લખન
એટલે કે પત્ર લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે. પત્ર છે એ લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે, કારણ કે લખનાર જો સચોટતાથી લખશે તો સામેવાળી વ્યક્તિને જે મેં આપવા માગે છે, કહેવા માગે છે, એ સરળતાથી સમજી શકશે. એટલે પત્ર મેળવનાર માટે બી ઉપયોગી છે, કારણ કે લખનાર વ્યક્તિ જે વ્યક્તિને માહિતી પહોંચાડવા માગે છે એ વ્યક્તિને જ લખશે, એટલે બંને માટે ઉપયોગી છે. પત્ર અત્યારે સમય, સ્થળ, અંતરની મર્યાદા નડતી નથી. પહેલાંના સમયની વાત નથી, અત્યારના પત્ર વ્યવહારની વાત છે કે અત્યારે તમને સમય, સ્થળ, અંતર જેવી કોઈ મર્યાદા નડતી નથી. જે માહિતી માટે પત્ર વ્યવહાર કર્યો છે તેનો આધારરૂપ તે પુરાવો છે. મતલબ કે તમે કોઈ પણ જે માહિતી આપવા માગો છો સામેવાળી વ્યક્તિને, એના માટે તમે પત્ર વ્યવહાર કર્યો છે, તો સામેવાળી વ્યક્તિ માટે એ શું છે? આધારરૂપ પુરાવો બની ગયો છે. કેમ? તો કે જ્યારે જરૂર પડશે, કદાચ કોઈ વ્યક્તિ માની લો ધંધાકીય એકમમાં ઘણી બધી વખત એવું થાય કે ઓર્ડર આપે ને પછી એ માલ લે નહીં અને પાછા ફરી જાય કે નહીં મેં તો ઓર્ડર નહોતો આપ્યો એમ. તો આવી રીતે જ્યારે ફરી જાય છે, બોલી બદલી જાય છે, ત્યારે આ પત્ર વ્યવહાર છે ને તમે આધારરૂપ પુરાવા તરીકે રજૂઆત કરી શકો છો. પછી છે માહિતીને ગુપ્ત રાખી શકાય છે. તો કે પત્ર વ્યવહારના કારણે માહિતીને તમે ગુપ્ત રાખી શકો છો. મતલબ કે તમે એક જણને જ માહિતી આપવા માગો છો તો એક જ જણને એ માહિતી મળે છે, બે જણને આપવા માગો છો તો બે જ જણને મળે. અત્યારે તો ઇન્ટરનેટની સિસ્ટમ છે એટલે એવું નથી કે તમે ટપાલ લખો છો અને વચ્ચેથી તમારી ટપાલ છે એ લિંક થઈ જાય છે અને કોઈ વ્યક્તિ ખોલીને જોઈ લે છે, એવું છે નહીં. પહેલાં એવું થઈ શકે, બની શકે કે ભાઈ ટપાલમાં આપણે લખી છે, કોઈ વ્યક્તિ પત્ર ટપાલને ખોલીને જોઈ લે, પાછું પેકિંગ કરીને સામેવાળી વ્યક્તિને દેવા જાય તો માહિતી ગુપ્ત રાખી શકાય નહીં. પરંતુ અહીં માહિતી તમે સરળતાથી ગુપ્ત રાખી શકો છો. કેમ? તો કે તમે જે વ્યક્તિ, ઇન્ટરનેટની સિસ્ટમ છે ને, તમે જે વ્યક્તિને મોકલવા માંગો છો એ વ્યક્તિને એકને જ મોકલો ને, એટલે તમે એ માહિતી એકદમ ગુપ્ત રાખી શકો છો. ભવિષ્યમાં જરૂર પડે ત્યારે માહિતીનો પુનઃ ઉપયોગ પણ કરી શકો છો. પત્ર વ્યવહાર દ્વારા પહેલાં શું હતું કે તમે સામેવાળી વ્યક્તિને પત્ર લખો છો તો તમે એક વખત પત્ર મોકલી દીધો એટલે તમારી પાસે હવે તમારી પાસે કોપી રહેશે નહીં, તો તમે ફરીવાર ઘણી વખત એની જ માહિતી મોકલવાની હોય તો તમે મોકલી શકો નહીં. પણ વર્તમાનમાં શું છે કે તમે પત્ર વ્યવહાર દ્વારા સરળતાથી માહિતીનો પુનઃ ઉપયોગ કરી શકો છો. મતલબ કે એકની એક માહિતીને તમે જો દરેક જેટલી વ્યક્તિને મોકલ એક જ વખત ટાઈપ કરવાની અને જેટલા વ્યક્તિને મોકલવાની છે બધા જ વ્યક્તિને તમે માહિતી સરળતાથી શું કરી શકવાના છો? મોકલી શકવાના છો. એટલે પત્ર વ્યવહારની આ લાક્ષણિકતાઓ છે કે પત્ર વ્યવહારમાં તમે એકની એક માહિતી સરળતાથી શું કરી શકો છો? મોકલી શકો છો. પત્રને સરળતાથી મેળવી શકાય છે અને મોકલી પણ શકાય છે. એટલે કે પત્રને તમે સરળતાથી મેળવી શકો છો અને મોકલી પણ શકો છો. પત્ર લખનાર અને મેળવનારને જોડતી કડી છે. પત્ર શું છે? એ લખનાર અને મેળવનારને, એ લોકો વચ્ચે સમયનું, સ્થળનું અંતર છે, પણ પત્ર છે એ લખનાર અને મોકલનારને એકસાથે જોડેલો રાખે છે. આપણે કેમ ચેનમાં છે, બે ચેનને એક ત્રીજી કડી છે એ જોડેલી રાખે એટલે ઓલી બે ચેન જોઈન્ટ થઈ જાય, એવી જ રીતે લખનાર અને મેળવનારને પત્ર છે એ જોડેલા રાખે છે, એટલે આપણે એમ કહી શકીએ કે કડીરૂપ છે. પત્રનું લખાણ જે તે પેઢી કે સંસ્થાની છાપ ઊભી કરે છે. મતલબ તમે પત્ર કઈ પદ્ધતિએ લખો છો, કેટલી સચોટતાથી લખો છો, કેવી ભાષાનો ઉપયોગ કરો છો, એને કેટલી અસર, કેટલી સરળ ભાષામાં લખો છો, તો એનાથી છે ને જે તે પેઢીની છાપ ઊભી થાય કે નહીં. તો એમાં પાછા એમાં અત્યારે તો પત્ર લખો એટલે એમાં સિમ્બોલ હોય તો સમજાઈ જાય જે તે આ પેઢી, તો એટલે છે ને જે તે એટલે પત્ર લખવાની જે પદ્ધતિઓ છે આવશે આગળ, કે કેવી રીતે પત્ર લખાય. આખી સિસ્ટમ તમારા આ વિભાગમાં આ જ વસ્તુ શીખવાની છે, પત્ર કેવી રીતે લખાય. આ તો હજી 11મું ધોરણ છે એટલે તમારે એવી રીતે આવે છે કે ભાઈ પત્ર કયા કયા પ્રકારના પત્ર આવે, કેવી રીતે એને લખાય, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. 12મામાં તો પહેલા જ વિભાગમાં સીધા જ પત્ર આવશે કે તમારી આજુબાજુમાં ગંદકી છે તો મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખો. તો ત્યાં એમ ન પૂછવા જવાય કે ભાઈ તમને કેમ છે, હું તો અહીંયા મજામાં છું, આશા કરું છું કે તમે મજામાં હશો, એવા બધા ફકરા લખાય નહીં. ત્યાં તમારો ઓફિશિયલી પત્ર લખવાનો છે તો ઓફિશિયલી જ પત્ર લખાય. તો એમાં પહેલો ફકરો છે તો એ કેવી રીતે લખાય, શરૂઆત ક્યાંથી કરાય, સમાપનમાં કેવી બાબતો લખાય. એટલે તમે એવું ના લખી શકો કે ભાઈ તમારા ભાઈ બહેનને મારી યાદ આપજો, તમારા મમ્મી પપ્પાને મારી યાદ આપજો, તમારે ને એનું રિલેશન વળી કે તો યાદ આપવાની, એટલે એવી રીતે તમે પત્ર લખી ના શકો. ઓફિશિયલ પત્રમાં ફરજિયાત જય હિન્દથી શરૂઆત થાય,
વારસા વિનય સાથે જણાવવાનું કે હું એટલા વર્ષથી આ વિસ્તારમાં રહું છું અને આ વિસ્તારમાં હમણાં બહુ જ શું કહેવાય ગંદકી ફેલાણી છે અને એના કારણે રોગચાળો થાય છે, એના કારણે અમારી આજુબાજુના ઘણા લોકોને અસર થઈ, એ બાબતો લખવાની હોય. એટલે કે એમાં એમ પત્રનું બધે કેવા પ્રકારનું તમે પત્ર લખો છો ને એના ઉપર લખાણની પદ્ધતિનો આધાર હોય. તો એ લખાણ છે ને એ જે તે પેઢીનું શું કરે, છાપ ઊભી કરે. પત્ર જે તે પેઢીનું કે સંસ્થાનું મૌન સ્વરૂપે પ્રતિનિધિત્વ કરે છે. એ બોલતો નથી, છતાં એ તમારા વતી સામેવાળી વ્યક્તિને તમે જે કહેવા માગો છો એ કહે છે. તો અહીં સુધી હતા પત્ર વ્યવહારની લાક્ષણિકતાઓ. ફરીવાર સરળ છે, લખનાર મેળવવાર બંને માટે ઉપયોગી. સમય અંતર કે પછી સ્થળની મર્યાદા નડતી નથી. આધારરૂપ પુરાવા એટલે કે પુરાવા તમે પુરાવા તરીકે રજૂ કરી શકો છો. માહિતી ગુપ્ત રાખી શકાય છે, જરૂર પડે ત્યારે પુનઃ ઉપયોગ કરી શકાય છે. સરળતાથી પત્ર મેળવી શકાય છે અને મોકલી પણ શકાય છે. લખનાર અને મેળવનારની જોડતી કડી સમાન છે. પત્રનું લખાણ પેઢીની છાપ ઊભી કરે છે અને પત્ર એ મૌન સ્વરૂપનું શું કરે છે, પ્રતિનિધિત્વ, એટલે કે જે તે પેઢીનું મૌન સ્વરૂપે પ્રતિનિધિત્વ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં અહીં સુધી રાખીએ. આગળના વિડીયો લેક્ચરમાં આપણે પત્ર વ્યવહારના પ્રકારો વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.